Sadanandam bodhi smitaruchir purne duvadana prapullambo janma chadasadrasa sobakshi yugala Kripa paravara Srita sakala jivati sukhado Mahasreyo murti Jayati sahinarayana muni Varniveshramaniya darshanam Mandahasaruchiradhanambhujam Pujitam suranarotamermuda Dharmanandanamahambechintay Om Yavtarine Shri Swaminarayanaya Namo Nama Om Shri Hari Krishnaya Namo Nama Om Shri Purna Purushottamaya Namo Namaha Bolo Shri Swaminarayan Bhagavanani Shri Hari Krishna Maharajani Shri Ghanshyam Maharajani Jai Badai Bhaktone Yathi Jai Swaminarayan Sadguru Nishkulan Swami Dhirajakhyan Granthani Andar Kadvu 39 Eni Andar Chelle राजा सीबी ना आख्यान ऊपर थे आपन सर्व मुमुक्षु ने ये बात समझावे छे स्वामी के वातों ने मोटी करता अने वातों मोटी सांभरता स्वाद बहु आवे पन ज्यारे जीवनी अंदर जोइए ने तेरे अनेक प्रकार नी भूलो जीवनी देखाई छे स्वामी के मन गमतो मेली करीने मत मोटानो मन धारिए मन्नु गमतो मुकिन मोटाना मत ने अनुसरिए मोटा जे इच्छे म करिए मोटा संत ने मड़ी ने स्वामी के जेटली भूल छे बदी टाड़वी कारण के मोटाना जीवन दर्शन थी मोटाना उपदेश थी मोटानी क्रिया थी जीवनी कसरो टड़े छे मोटा जारे बात करे मोटा जारे वर्ते तेरे ना वर्तन अने बात बनने थी जे योग्य मुमुक्षु होए एने पोतानी भूल ओढ़खाई से पोतानी भूल ओढ़खाया पची जो ये उत्तम दशा में होए तो भूलने सुधारनो प्रयत्न करे से अने अति उत्कृष्ट एनी श्रद्धा होए तो ये भूलने सुधारी शके से आगड़ावे स्वामी कड़वू 40 में लखे से जेने उपाय करवो होया एह जी तेने थावु सौथी निसनेह जी जेम वर्त्या जनक जेह जी करता राज्य केवाना विदेह जी स्वामी के आवे जेने भगवान ने राजी करवा होए एने एवो उपाय करवो होए एने सौथी पहला तो पोताना सांसारिक व्यवहारों थी निष्नेह थाऊ निष्प्रूह थाऊ केवा निष्प्रूह थाऊ तो जेवा राजा जनक हता एवा निष्प्रू थाओ विदेह केवाना राजा जनक छे ए विदेही केवाना करता ता राज्य संसार नी अनेक विटमनाओ थी विटायला हता छता पन ज्यारे राजा जनक ने मिथिला नगरी बड़े छे त्यारे श्रीजी महाराजे गढ़ा प्रथमना 38मा वचनोत्मा कीधु मिथिलायाम प्रदीप्तायाम नमे दहियति किंचन आखी मिथिला नगरी बड़े छे मारू कशुं बढ़तुं नथी
મિથિલા નગરી જે છે એ નેપાળ નજીકના ઉત્તર બિહારના પ્રાંતમાં ગંડકી અને કોશી નદીની વચ્ચે આવેલી છે આ મિથિલા નગરી. આજે પણ એને જનકપુર કહે છે. અને એ નગરીનું મૂળ નામ વૈજયંતી હતું. પછીથી નિમિ રાજાના પુત્ર મિથિના નામ ઉપરથી મિથિલા એવું નામ પડેલું એ નગરીનું. અને ત્યાં આગળ જેટલા રાજાઓ થયા, જે કોઈ રાજાઓ થાય એ બધાય જનકના નામથી ઓળખાતા. ત્યાં આગળ કથા એવી છે કે નિમિ રાજા હતા, એ નિમિ રાજાનું મૃત્યુ થયું. નિમિ રાજાનું જ્યારે મૃત્યુ થયું, સ્વયંભૂ મનુના બીજા પુત્ર હતા એ નિમિ, એમને યજ્ઞ કરાવ્યો અને વશિષ્ઠના શાપથી એ મૃત્યુ પામ્યા. પછી ઋષિઓએ રાજ્યના રાજા ન હોવાથી એમના દેહનું દોહન કર્યું અને એક પુત્ર ઉત્પન્ન કર્યો, એનું નામ જનક પડ્યું. એના દેહમાંથી જ ઉત્પન્ન કર્યો, એનું દોહન કરીને, એટલે એનું નામ જનક પડ્યું. અને વિદેહથી ઉત્પન્ન થયા માટે વિદેહી તરીકે પણ એ ઓળખાયો. એ મિથિ મંથનથી ઉત્પન્ન થયો. મિથિ એ મિથિએ મિથિલાપુરી નગરી વસાવેલી. અને સુખદેવજી જે છે એ જનકની સ્થિતિને જોઈને એમને જનકને ગુરુ કર્યા હતા. પછી એ ગાદી ઉપર જેટલા જેટલા આવ્યા ને એ જનક રાજા કહેવાના, એ બધાય મિથિલા નરેશ કહેવાના. પણ દરેક વખતેના જનકનું નામ જુદું જુદું હતું. ત્યાં આગળ જે મહારાજે વચનામૃતની અંદર ઉલ્લેખ કરેલો છે, સુલભા નામની સંન્યાસીની આવી ત્યારે ધર્મધ્વજ નામના જનક હતા. એટલે જે તે સમયે અલગ અલગ જનકો, એટલે જનક તો એક જ શબ્દ છે, દરેકને એ ડિગ્રી લાગે. જેમ ઇન્દ્રની ગાદી ઉપર જે બેસે એને ઇન્દ્ર કહેવાય, પણ એનું નામ જુદું હોય. એવી રીતે જે મિથિલાની નગરીનો રાજા થાય એ બધા જનક કહેવાય, પણ દરેક વખતે એના નામ જુદા જુદા હોય, વ્યક્તિ જુદા જુદા હોય. અહીં આગળ જે સ્વામીએ કથા લખી છે એ જનદેવ નામના જે જનક હતા એની કથા લખી છે. જનદેવ નામના જનક હતા એની કથા લખી છે. જે શ્રીજી મહારાજે જનકની બે જગ્યાએ વાત કરી છે વચનામૃતમાં, એક પ્રથમનો 38મો, ત્યારે જનક રાજા વિશે શ્રીજી મહારાજ એમ બોલ્યા છે કે મિથિલાયમ પ્રદીપતાયમ નમે દહ્યતી કિંચનો સંસારમાં રહે છતાં પણ નિર્વાસનિક હોય તે ત્યાગી કરતાં પણ શ્રેષ્ઠ છે. અને શ્રીજી મહારાજે પ્રથમના અરે વર્તાલના 20મા વચનામૃતમાં વાત કરી છે. ત્યાં આગળ શ્રીજી મહારાજે એ વાત કરી છે, શ્રીજી મહારાજે વાત કરી છે કે જનક જેવી જેની સમજણ હોય, ત્યાગી ગૃહિનો કાંઈ મેળ નથી, પણ જનક જેવી જેની સમજણ હોય, એ જે શ્રીજી મહારાજે વાત કરી છે એ પણ જનદેવ રાજાની વાત કરી છે. જનક જે જનદેવ નામનો રાજા હતો એની વાત કરી છે. અને શ્રીજી મહારાજે જ્યારે સુલભા સંન્યાસીની વાત કરી છે કે સુલભા સંન્યાસીની આવી અને એને જનકને બહુ પ્રકારથી મોહ પમાડવા પ્રયત્ન કર્યો, પણ જનક મોહ પામ્યા નહીં, એ સુલભા સંન્યાસીની જે શ્રીજી મહારાજે વાત કરી છે એ પણ એની અંદર જ વર્તાલના 20મા વચનામૃતમાં વાત કરી, ત્યારે એ જગ્યાએ જે જનક છે એ ધર્મધ્વજ નામના જે જનક હતા એની વાત છે. એવી રીતે દરેક વખતે જનક રાજા અલગ અલગ ત્યાં આગળ થયા. એ વિદેહી જે થયા જનક, જનદેવની અહીંયા આગળ નિષ્કુળાનંદ સ્વામીએ કથા લખી છે, એ જનદેવ રાજા જે છે વિદેહ કહેવાના, એની જેમ જે વર્તે એ ભગવાનને રાજી કરી શકે. વિદેહ કહેવાના તે સાંભળી ત્યાં આવ્યા નવ ઋષિરાય, ઉઠ્યા જનક ભેટ્યા સહુને ગને હેતે ગાલી હૈયા માય. નવ યોગેશ્વર ત્યાં આવ્યા, જનક રાજા ઊભા થયા અને પ્રથમ વખત જ એ નવને એક સાથે ભેટ્યા.
નવે નવને એક સાથે ભેટ્યા, પછી પાછા પછી મળ્યા એક એકને, તેને પૂછે ઋષિ એ વાત, અમે ન સમજ્યા આ મર્મને, તમે સમજાવો સાક્ષાત. પહેલા તો એક સાથે નવ યોગેશ્વર આવ્યા એટલે નવે નવને મળ્યા, એક સાથે ભેટ્યા, અને પછી પાછા એક એકને ભેટ્યા અને એક એકને વંદન કર્યા, એટલે નવ યોગેશ્વરોએ તરત જ જનદેવ જનક રાજાને પૂછ્યું કે તમે પહેલાં અમને બધાને એક સાથે મળ્યા અને પછી એક એકને મળ્યા, આનું શું કારણ? અને ત્યારે રાજા જનક જે વાત કરે છે એ સમજવા જેવી છે, જેને આપણે વારે વારે ભૂલી જઈએ છીએ એના કારણે જ સંસારનું બંધન થાય છે. ત્યારે જનક કહે આ દેહનો નથી પડ એકનો વિશ્વાસ, મળાય કેમ આ મુનિને જ્યારે થઈ જાય તન નાશ. જનક રાજા એમ કે છે નવ યોગેશ્વરને કે હે ઋષિ મુનિઓ, તમે મારે ત્યાં પધાર્યા, તમારા મેં દર્શન કર્યા, મને એમ થયું કે એક સાથે હું આ નવ યોગેશ્વરને ભેટી ન લઉં અને વંદન કરી ન લઉં, કદાચ આ દેહ પડી જાય. તો તમે આવ્યા મારા આંગણામાં આવ્યા અને હું હજુ તમારી પાસે આવું એ પહેલાં મારો દેહ પડી જાય, બેને મળું અને સાતને રહી જાય, તો મારે એટલા સંતના દર્શન રહી જાય એટલે એક સાથે બધાને હું ભેટ્યો. આમાંથી નિષ્કુળાનંદ સ્વામી એ સમજાવવા માગે છે, બે મુદ્દા છે. એક તો જનક રાજાને સાધુનું મહાત્મ્ય કેટલું છે, સાધુના દર્શનનું મહાત્મ્ય કેટલું છે, સાધુને ભેટવાનું મહાત્મ્ય કેટલું છે, સાધુને વંદન કરવાનું મહાત્મ્ય કેટલું છે, કે મારો દેહ પડે ક્યારે પડી જાય એનો નિર્ધાર નથી. એની પાસે એટલું અનુસંધાન છે કે એકને પગે જો હું પહેલાં લાગીશ અને પછી બીજાને પગે લાગવા જઈશ ને મારો દેહ પડી જશે, તો ત્રીજાને પગે લાગવાનું ને ભેટવાનું રહી જશે. આટલું મૃત્યુનું અનુસંધાન. શ્રીજી મહારાજે ગઢડા અંત્ય પ્રકરણના 30મા વચનામાં કીધું, પાંચ અનુસંધાન અમને નિત્ય રહે છે, કોઈ દિવસ મહારાજ કે અમને ભૂલાતા નથી. એમાંનું પહેલું જ અનુસંધાન શ્રીજી મહારાજે કહ્યું, આ પડે અને આ ઘડીએ મરવું છે, ઘડીનો નિર્ધાર નથી, આ પડે જ મરવું છે. બોલો, આ પૃથ્વી પર આ સેકન્ડે કેટલા લોકો મરતા હશે? કોમ્પ્યુટર ખોલીને રિપોર્ટ કાઢો કે આ સેકન્ડે અત્યારે કેટલા લોકો મૃત્યુ પામ્યા. આ એક જ મિનિટ ખાલી 8:08 થઈ છે, 8:09 સુધીમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા એનો જે જગ્યાએ રેકોર્ડ રખાતો એક મિનિટમાં પૂછી જુઓ કેટલા લોકો મૃત્યુ પામ્યા. પૃથ્વી પર એક એક સેકન્ડે હજારોની સંખ્યામાં મૃત્યુ પામે છે આખી પૃથ્વી પર. એમાંના જ એક આપણે છીએ. જેમ પાણીનો પરપોટો આમ થાય, એ પાણીમાં થયેલા પરપોટાની આયુષ્ય કેટલી કેટલી આયુષ્ય? એક મિનિટ, બે મિનિટ, પાંચ મિનિટ, ફૂટી જવાનું. એમ આ તો ભવસાગરમાં આપણે તો પરપોટા છીએ. આ ભવસાગર છે ને આખો, એમાં આપણે બધા પરપોટા જેવા છીએ. કોઈક વહેલો ફૂટે ને કોઈ મોડો ફૂટે, પણ ફૂટે તો ખરો જ. 70 કાટે, 80 કાટે, 90 કાટે, 100 કાટે, 110 કાટે, 120 કાટે, બહુ બળ્યો હોય તો પછી તો પરપોટો ફૂટવાનો જ છે. કોઈક પરપોટા જન્મતા વેત ફૂટી જાય છે, કોઈક 2 વર્ષે ફૂટી જાય છે, કોઈક 5 વર્ષે ફૂટી જાય છે, કોઈ 25 વર્ષે ફૂટી જાય છે, કોઈ કાઢી દાઢીએ ફૂટી જાય છે, કોઈ ધોળી દાઢીએ ફૂટી જાય છે, કોઈક વાળ સહિત ફૂટી જાય છે, કોઈ તાલ સહિત ફૂટી જાય છે, પણ પરપોટો ફૂટી જવાનો છે, એવું છે, રહેવાનો નથી. આ ઘડીએ ને આ પડે જ પાણીના પરપોટા જેવું આપણું જીવન
मिट्टी का दिया है ये काया, फिर भी कितनी आस लगाए है। जीवन की जरा सी ज्योत मिली, सूरज से मिलना चाहे। गनाना संकल्प तो इतना ऊंचा हो ने भगवान ने मड़वा सीवाय ना, एवा एवा संकल्प हो कि आपने लगे कि हो बसो जन्म डिस्टर्ब करवा जेवू नहीं। हूँ घनी वक्त कहू छू के हूँ 5-10 वर्ष पहला अँ आयो ने त्यारे एक भाई मने एना दीकरानो नंबर आप्यो। मने के स्वामी अमारो दीकरो छे अने एने थोड़ो हाचवजो। मैं कहूँ सारू, हवे अमे साधु तो हूँ हाचवीए, आ लोकनुं कंई होय तो कोक ने कहीए कि भाई थोड़ू जोजो, अने परलोक माटे कंईक एने उपदेश आपीए, भजन करजो, माळा करजो, पूजा करजो, कथा सांभळजो। ए प्रमाणे अमारा धर्म प्रमाणे મેં ફોન કર્યો, ફોન કર્યો એટલે મેં કીધું કેમ છો, સારું છે? પપ્પાએ કીધું છે ખાસ કે દીકરાને હાચવજો એટલે મેં ફોન કર્યો છે। તમારે કોઈ પણ પ્રકારનું કંઈ કામકાજ હોય તો પણ જણાવજો એનું, અને સાથોસાથ મન કે ઉભારો સ્વામી, ઉભારો ઉભારો ઉભારો। જો સ્વામી, હું અત્યારે અહીં ઇલીગલ છું અને મારે 4 ગેસ સ્ટેશનો છે, બીજાના નામ પર છે, મારા ફ્રેન્ડના, મારા એના નામે છે, અને મારે સ્વામી એવો સંકલ્પ છે કે અહીંયા આગળ 400 ગેસ સ્ટેશનોના માલિક થાઉં છું, અને તમારે સ્વામી પૂર્વથી પશ્ચિમ અમેરિકા દેશ છે એમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ ખૂણાનું કામ હોય તો કહેજો। હવે એને તો મારું કામ પૂછી લીધું, પૂર્વથી પશ્ચિમ સુધીના કોઈ પણ ખૂણાનું કામ હોય તો, અને 400 નાખવા છે। મેં કીધું 4 નાખતા કેટલા વર્ષ થયા, તો કે 10 વર્ષ, 4 નાખતા 10 વર્ષ થયા, બરાબર 4 નાખ્યા ત્યાં 10 વર્ષ થયા, હજુ લીગલ તો થયા નથી અને બધાના હપ્તા ભરેશ, ઓહો 400 નાખવા છે, અને 400 નાખવા છે, આ તો ક્યારે થઈ રહે? $200 મિલિયન ભેગા કરવા છે, 400 ગેસ સ્ટેશન ને $200 મિલિયન આટલું ભેગું થાય ને સ્વામી ત્યારે કે મને શાંતિ થશે। મેં કીધું આ કામ તો આપણાથી થાય એવું નથી। અને પછી મેં વિચાર્યું મારે હું જો આગળ બોલતો તો એને ફોનમાં કે બે માળા કરજે, એ મને થયું કે અત્યારે આ નવરો નહીં પડે, આને હજુ 2-5-10 જન્મે 400 ગેસ સ્ટેશન નાખે, $200 મિલિયન ભેગા થાય ત્યારે માળા કરશે, હવે ખબર નહીં અત્યારે શું કરે છે। પણ જીવની આવી દશા છે, આયુષ્ય કેટલી, 55 વર્ષનો તો એ હતો છોકરો, એટલે કાંઈ નાનો નહોતો 25 વર્ષનો, એના બાપા 70 વર્ષના કે 75 વર્ષના, એ 55 વર્ષનો, 55 વર્ષે ઇલીગલ માણસ 4 ગેસ સ્ટેશનમાંથી 400 નાખવાનો સંકલ્પ કરે, $200 મિલિયનનો સંકલ્પ કરે, તમે વિચારો તો ખરાક મૂરખ વ્યક્તિને ખબર પડે કે આ ન થાય, થાય જ નહીં। અશક્ય વસ્તુને શક્ય કરવા માટે વ્યક્તિ મહેનત કરે તો શું થાય? હવે એને કોઈ દિવસ એવું થાય આ ઘડીએ ના પડે મરવું છે? એને તો વિચાર જ નહીં હોય કે આ ઘડીએ ના પડે મરવું છે, એને તો એવું જ હશે ને કે બસ જીવવાના જ છીએ, જીવવાના છીએ, અને આ પૃથ્વી પર ઝાઝા બીજાની ક્યાં વાત કરો છો? આપણે આ રોજ વાતો કરીએ છીએ ને સાંભળીએ છીએ તો આપણને ક્યાં ભાન રહે છે કે આગળીએ ના પડે મરવાના છે? આપણે જ ભૂલી જઈએ છે તો ઘી ગોળ ને લાડુ મળે તો યાદ રહેશે આગળીએ ના પડે મરવાનું છે? ભોજન છે બહુ સારું રે એમ થાય, આગળીએ ના પડે મરવાના છે એ અનુસંધાન આપણે આટલી વાત કરીએ છીએ ને સાંભળીએ છીએ તોય નથી રહેતું, તો જગતના જીવને તો ક્યાંથી હોય? આ તો આપણી ઉપર મહારાજની દયા છે, મોટા સંતોની દયા છે કે આપણને હવારે જ ઉઠીને આટલું યાદ કરાવ્યો છે ભાઈ મરવાનું છે, ધ્યાન રાખજો મરવાનું છે, આ છોડવાનું છે। અહીં ગમે એટલા સંકલ્પો હશે ને આપણા તો 4 બંગડીઓવાળી ગાડી અહીં પડી રહેવાની, મર્સિડીઝ અહીં પડી રહેવાની, ઓડી બોડી જે હોય બધી અહીં પડી રહેવાની, નીલકંઠ ભગત કાંઈ આવવાનું નહીં, આ ઘડીએ ના પડે મરી જવું છે। મહારાજે વચનાવતમાં કીધું આ અનુસંધાન, જનક રાજા કહે છે કે મને એમ થાય છે કે જો હું એક સાથે 9 સાધુને ન ભેટું અને મારું શરીર પડી જાય તો મારે સંતોના દર્શન રહી જાય, સાધુ પ્રત્યેનો પ્રેમ અને મૃત્યુનો અનુસંધાન।
બે વસ્તુ જનક રાજા પાસેથી શીખવા જેવી છે. સાધુમાં આટલું હેત છે અને બીજું, કારણ કે હેત હોય તો જ આવું થાય, અને બીજું એ છે કે એને મૃત્યુનો અનુસંધાન છે. આ બે વાત જો જનક રાજા પાસેથી આપણી અંદર આવી જાય તો કામ પૂરું થઈ જાય. આ ઘડિયા ના પડે મરી જવું છે અને હું પછી ક્યાંય પ્રીતિ રહે. મહારાજે કીધું મધ્યના 55માં કે જેમ મરણ પથારીએ કોઈને હુવાર્યો હોય એમાંથી સૌને પ્રીતિ તૂટી જાય છે, એનેય સૌમાંથી પ્રીતિ તૂટી જાય છે, એમ અમારે અખંડ વર્તે છે સોનીની પેઢીનું વચનામૃત. મહારાજ કે અમારે મરણ પથારીએ હુવાર્યો હોય ને જેમ વર્તે ને એમ જ અમારે વર્તે છે. અમે મરણ પથારીએ જ હુતા છે, આપણે બધાય મરણ પથારીમાં જ હુતા છે. જે દીની જન્મ પથારી થઈ ને તે દીની હારવાર મરણ પથારી છે, હારે જ પથારી કરેલી જ છે આપણી. એવું છે, જન્મ પથારી કોઈક જગ્યાએ થઈને મરણ પથારી કોઈક જગ્યાએ થયેલી જ છે એવું સમજવાનું. કોઈ વાર ખુરશી પર મરણ પથારી આવશે, કોઈ વાર હુતા હુતા મરણ પથારી, કોઈ વાર હોસ્પિટલમાં મરણ પથારી આવશે, કોઈ વાર રોડ પર મરણ પથારી આવે. રોડ પર, ખુલ્લા રોડ પર, ભાઈ મેં તો કોઈ દિવસ આ જગ્યા નક્કી જ નહોતી કરી તો કે નહીં ફ્રી ઓફ ચાર્જ લઈ જાઓ. બગીચાની અંદર ફરવા ગયા હોય ન્યા મરણ પથારી, એટલે પણ મારો તો પાર્ક છે જ નહીં આ, તો કે ના પણ અમે તમને ફ્રી ઓફ ચાર્જ. મૃત્યુ કહે છે કે જો જન્મની પથારી ચાર્જેબલ પણ મૃત્યુની પથારી ફ્રી, લઈ જાઓ આપી દીધી. એટલે મૃત્યુની પથારી એવી છે, ગમે તે સમયે ગમે તે જગ્યાએ મળે છે. જન્મની પથારી એવી છે ફિક્સ થાય, જન્મ ક્યાં થશે આનો આપણે, આ હવે તો બહુ સરસ થઈ ગયું. પહેલાં પણ એવું હતું, પહેલાં ઘરમાં પ્રસૂતિ થતી, હવે બધી દવાખાનાઓ થઈ ગયા, દવાખાનામાં પ્રસૂતિ થાય. તો જન્મ ક્યાં થશે એ તો નક્કી થઈ જાય કે ભાઈ આ હોસ્પિટલમાં આવે આને લઈ ગયા છે એટલે આ હોસ્પિટલમાં જ એનો જન્મ થવાનો. જન્મની પથારી તો નક્કી થઈ જાય જન્મતા પહેલાં, આપણે જન્મીએ એ પહેલાં આપણી કઈ પથારી છે નક્કી થાય, પણ મૃત્યુની પથારી છે ને એ નક્કી કરવી અઘરી હોય છે, બહુ અઘરી હોય છે. કઈ જગ્યાએ ક્યારે કેવી રીતે ક્યાં વ્યક્તિનું મૃત્યુ થઈ જાય, લઈ જવા હોય હોસ્પિટલને રસ્તા વચ્ચે જ જતા રહેલો, ગાડીમાં મરણ પથારી લખી હોય, ગાડીની સીટ પર મરણ પથારી લખી હોય, હા ચાના કપ સાથે મરણ પથારી લખી હોય, ફોટો પડાવવા ગયા હોય સ્ટુડિયોની અંદર, આ સ્ટુડિયોમાં કે ફોટો ફોટો પાડે ને પડી જાય, પેલો ફોટોગ્રાફર કે ફોટો કોનો પાડવો આવે, ફોટો પાડતા પાડતા પડી જાય. આવા તો કેટ કેટલા છે, કેટ કેટલા છે. આપણે રોજ તમે એવા ઇતિહાસો વાંચો ને ઢગલા બંધ, આપણને મૃત્યુનું અનુસંધાન, થોડાક તો મૃત્યુના દાખલાઓ રોજ થોડા વાંચવા જ જોઈએ ને સંભાળવા જોઈએ કે આવી રીતે જ ગયા ને આવી રીતે ગયા, તો થોડું અનુસંધાન રહે. હાવ ભૂલી જઈએ, જીવને કેવું સ્મશાનનો વૈરાગ, સ્મશાનમાં જાય ને શું લઈ ગયા જોવો ને, હમણાં બોલતા હતા ને આમ ગયા, એટલે બધું આવું જ છે સંસારમાં. તો આમ તમને લાગે બધાય જાણે જનક વિદેહી થઈ ગયા હોય ને, આ બધાય જનક વિદેહી થઈ ગયા હોય એવા જ લાગે, શું લઈ જવાનું છે અહીંથી એમ. આમ વાતો કરે તો આપણને લાગે કે ઓહો જનક રાજાનો પ્રવેશ થઈ ગયો, અથવા આપણને લાગે પૃથ્વી પર એક જ જનક હતો, આટલા એક અરે હજારો ક્યાંથી જન્મી ગયા. સમજ્યા ને, પેલી ચિતા બળતી હોય પેટીમાં નાખ્યા હોય ત્યારે અરે રે ખરું થઈ ગયું કે એમ બધી વાતો કરે. પછી છે ને ઘેર જાય, ઘેર જાય નાહી ધોઈ કંકોત્રી કાઢે કોકની, બીજે દિવસ તો ભૂલાઈ જાય કે કયું લગ્નમાં કેવો કેવા કપડાં મેચિંગ પહેરીને આવું, કેવી રીતે આપણે નાચવાનું છે ને કેવું છે, બધા કેવા પહેરવાના છે, બૂટ કઈ પ્રકારના પહેરવાના છે, સૂટ કેવું પહેરવાનું છે. એટલે એટલા જનક વિદેહી મટી ગયા એક જ દિવસમાં, જનક રાજાનો આખો વિચાર, મૃત્યુનો વિચાર જ મટી ગયો. બસ હવે લગ્નના વાજાય ભાઈ, એ તો જેવું હોય એવો વેશ ભજવવો પડે, જ્યાં જેવું હોય એવો વેશ ભજવવો પડે. વેશ ભજવે તો વાંધો નહીં, આ તો આખો ભજાય, વેશ ભજવે એનો વાંધો નથી, વેશ તો ભજવવો જ પડે, તમારા પાત્ર છે સંસારમાં જેમ હોય એમ કરવું પડે. પણ અંતરમાં અનુસંધાન જનક, જનક રાજાએ બહારથી ધોળા કપડાં નહોતા પહેરી દીધા, સોનાના મુગટ પહેરતા, સોનાના આભૂષણો પહેરતા, આખા રાજ્યનું રાજ કરતા, રાણીઓ પણ હતી, દીકરાઓ પણ હતા, દાસ દાસીઓ પણ હતી, ખજાનો પણ હતો, પણ અનુસંધાન એક જ હતું, આ ઘડીએ ના પડે મરવું છે. સુખદેવજી પરીક્ષા કરવા ગયા ત્યારે શું હતું, રાજા જનકે ભોજન બહુ પ્રકારના બનાવડાવ્યા, બહુ પ્રકારના બનાવડાવ્યા.
સુખદેવજી તો આમે નિષ્ફળ હતા, ભોજનમાં કંઈ પ્રીતિવાળા નહોતા, પણ પરીક્ષા લેવી હતી ને રાજા જનકને. રાજા જનકે ઉપર છે ને એક સૂતરના પાતળા તાંતને લટકતી એક તલવાર મૂકેલી, કટાર, જેવું ઉપરથી પડે ને તો માથામાં જ આવે સીધી, આર પાર નીકળી જાય. જનક રાજા અને સુખદેવજી બેયના માથે લટકે. હવે સુખદેવજી તો ઉપર જોયા જ કરે, જોયા જ કરે કે આ શું. જમ્યા બે, ભોજન સરસ જમ્યા, પણ સ્વાદ આવે ખરો? આપણને બંદૂક બે ધરીને પીઝા ખવડાવવા બેહાડ્યા હોય તો શું થાય? લાડવા ગમે એટલા બેસ્ટ હોય, એકદમ સારામાં સારા હોય, પણ અફઘાનિસ્તાનમાં લઈ જઈ ને દસ એના બંદૂકથી ઘેરીને પછી કે ખાવ ખાવ ચૂરમાના લાડુ ખાવ કે ઘી ગોળને લાડુ ખાવ, ચિંતા ના કરો, આ બંદૂક તમારા ઉપર નહીં ફૂટે. આપણાને પાછા આપણી સામે બેને વીંધી નાખ્યા હોય અને પછી કે લાડવા ખાવ સ્પેશિયલ તમારા માટે મગાવ્યા છે ઠેક અમેરિકાથી, લો ઇન્ડિયાથી તમારા માટે મેસૂબ મગાવ્યો છે ખાવ, સમજ્યા ને, લો તમારી માટે મેથીના ગોટા ગરમ ગરમ તળીને તમને દીધા, કેવું ભાવે ભોજન? એ ઉતરે જ નહીં ગળા હેઠું, એમ જ થાય કે વિંધયા વિંધયા વિંધયા. અરે આનો હું ભરોસો કે લાડુ મૂકવા જઈએ ને ગોળી મૂકી દેતો? એ જેવું થાય. હવે આ ખરેખર આમ જોવો તો કાળ તો આમ જ બેઠો છે, ઝપેટા કાલકા એસા ઝપેટા બાજ કે જેસા, એનો લાફો એવો છે. પેલું બાજ પક્ષી છે ને એ આમ આમ જતું હોય ને તો આમ લાગે એવું કાંઈ કરવાનું નથી આ, પણ આમ જ પકડી લે એમ, મૃત્યુ એવું છે આમ જ પકડી લે સતત. પેલો અજગર આમ બેઠો હોય મોઢું ખોલીને, એમ સતત કાળ તો મોઢું ખોલીને જ બેઠો છે, એને મોઢું બંધ કર્યું જ નથી, અને ગળાતા જ જાય છે, બ્રહ્માંડોના બ્રહ્માંડો ગળી જાય છે. હવે આ બ્રહ્માંડની અંદર આપણે તો હાવ બેક્ટેરિયા જેવા છે, આપણને ગળી જ જવાનું, 100% ગળી જવાનું. આ આગલો ભાગ આમ જાય છે, સુનામી આવી હોય, સુનામી આવી હોય તો ઘણા વિડીયો ઉતારે સુનામીનો, સમજ્યા, તે સુનામી આમ આવતી 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 એના વિડીયો સુધી પૂગી જાય, એ દૂરથી જોતો હોય કે આવી 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 આવી, તો હવે એની સુધી પહોંચી જ જવાની છે, પહોંચી જ જવાની. વંટોળ ઉપડે છે અહીંયા આગળ અમેરિકામાં, ત્યાં દરિયામાં ફ્લોરિડા પાસે ઉપડ્યું હોય ત્યાંથી કે આમ આવશે તો આ રસ્તા વચ્ચે કેટલું વીંતું 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 કેટલું જાય. હવે ને આ ઉપડ્યું છે એટલે 8 કલાક પછી આવવાનું જ છે, અહીં આવવાનું જ છે, સિવાય કે ટાઢું પડી જાય, એ ફરતું ફરતું આવશે. એવી જ રીતે કાળના મુખમાં લાખો જાય છે તો આપણે પણ જવાના જ છીએ, પણ ભગવાનના ભક્તના ભાગ્ય એ છે કે જ્યારે એને કાળરૂપી અજગર ગળે છે ત્યારે એનું શરીર ગળાય છે પણ એનો આત્મા ભગવાન પાસે પહોંચી જાય છે. પરંતુ જેને અનુસંધાન હોય એને માટે નિષ્કુળાન સ્વામી કે જનક રાજા જેવું ભગવાનના સાધુમાં પ્રેમ અને મૃત્યુનું અનુસંધાન રાખીએ ને તો ભગવાનના પાકા ભક્ત કહેવાય. એમ કહીને પૂજા કરી ભાવે કરાવ્યા ભોજન, પછી બેઠા સભા કરીને પૂછ્યા રૂડા પ્રશ્ન. એમ કરીને પૂજા કરી નવ યોગેશ્વરની કે તમને બધાને હું એટલે મળ્યો કે મારો દેહ પડી જાય એટલે હું એ અનુસંધાને સૌ પ્રથમ તમને પહેલાં ભેગા મળ્યો, પછી એક એકને મળ્યો, પછી દરેકની પૂજા કરી, પછી ભોજન કરાવ્યા અને સભા ભરીને બેઠા. જનક રાજા તો એવા હતા, એ સતત ઋષિ મુનિઓનો સમાગમ જ કર્યા કરતા. આવી જનક જેવી સ્થિતિ થાય કોની? ઘરની અંદર બેઠો બેઠો સ્ત્રીને છોકરામાં વીંટાયેલો રહે એની થાય? જનક રાજા જેવી સ્થિતિ જે સાધુ સમાગમમાં રહે એની થાય? જે કાંઈ થાય છે એ સંત સમાગમથી જ થાય છે. જનક રાજાની આવી સ્થિતિ થવાનું કારણ અષ્ટાવક્ર ઋષિ, પંચશીખ ઋષિ, નવ યોગેશ્વરો આ બધાના સમાગમમાં જનક રાજા સતત રહેતા. સતત એના રાજ્યની અંદર ક્યારેય પણ સાધુનો સમાગમ, જનદેવ રાજા પોતે અષ્ટાવક્ર ઋષિની કથા સાંભળવા માટે, પંચશીખ ઋષિની કથા સાંભળવા માટે રાજ્યના લોકો જેમ બેસે ને એમ સામાન્ય થઈને બેસતા, સામાન્ય થઈને.
કોઈ પણ પાસેથી આપણે જ્યારે કોઈ જ્ઞાન મેળવવું હોય ત્યારે શૂન્ય થઈને બેસવું પડે. જનક રાજા પોતાના રાજભાવને, પોતાના રાજાપણાના ભાવને ભૂલીને, હાવ શૂન્ય ભાવ થઈને આ ઋષિમુનિઓ પાસે બેસતા. અહીંયા આગળ આજ નવ યોગેશ્વર આવ્યા ત્યારે એમને રૂડા પ્રશ્ન પૂછવા લાગ્યા. એક કથા એવી પણ છે કે એક વખત અષ્ટાવક્ર ઋષિ રોજ કથા કરતા 88,000 ઋષિઓને, પણ એક વખત પંચીખ ઋષિ કથા કરવા માટે બેઠા. જનદેવ રાજા જનક હજુ આવ્યા નહોતા, રોજ કથા સાંભળવા આવતા. બીજા બધા લોકો આવી ગયા હતા, ઋષિમુનિઓ આવી ગયા હતા. એટલે ઋષિમુનિઓએ કીધું કે આપ કથા ચાલુ કરો. એટલે પંચીખ ઋષિ કે જનદેવ રાજા જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી હું કથા ચાલુ નહીં કરું. ત્યારે ઓલા કે તો રાજ્યમાં વીંટાઈ ગયેલો માણસ છે, મોટું રાજકારભારું કરવાવાળો છે, ડૂબી ગયેલો માણસ છે, સ્ત્રી છોકરાની અંદર દાસદાસીઓમાં કંઈક વીંટાયો હશે. ઋષિમુનિઓ આવું બોલ્યા કટાક્ષમાં. એટલે આપણે કથા ચાલુ કરો કે સંસારી છે અને સંસારીને તો એવું જ હોય બધું, એટલે એ કંઈ પહોંચે ના પહોંચે એનું કંઈ નક્કી નહીં. પણ પંચીખ ઋષિ રાજા જનદેવને બહુ સારી રીતે ઓળખતા હતા, એને ખબર હતી કે જનક રાજા કેવા છે. હવે એ સમયે આ ઋષિમુનિઓ જ્યારે આવા શબ્દ બોલ્યા ત્યારે ભગવાને પોતાની ઈચ્છાથી યોગ માયાથી મિથિલા નગરીને આગ લગાડી. પંચીખ ઋષિએ કથા શરૂ ન કરી જનક રાજા આવતા સુધી, આવ્યા પછી જ શરૂ કરી, અને ત્યારે આગ લગાડીને ત્યારે બધાય ઋષિમુનિઓ પ્રજા તો બધી બરાબર છે ભાગવા લાગી બધું બચાવવા, પણ ઋષિમુનિઓના ઝૂંપડા બાંધેલા હતા ને એમાં હોય શું આવે પુસ્તક સિવાય, તે બધા એ બધું બચાવવા ભાગ્યા કે મારી પોતડીને, મારું તુંબડું, મારું પથ્થર ને જે કાંઈ આવે. અમારી પ્રોપર્ટી કેટલી હોય સાધુ પાસે, અમારી સંપત્તિમાં હોય હું, અમારો ઠેલો લઈને જો અમે જતા હોય, સ્વામી લાવો તમારો ઠેલો, તો સંપત્તિમાં નીકળે છું પથ્થર, તુંબડું, પૂજા, પુસ્તક, કપડાં, બહુ થઈ ગયું, બહુ તો બ્રશ નીકળે ને ટ્યુબ નીકળે ને ઉલ્લ્યું નીકળે, લો લઈ જાઓ ભાઈ સંપત્તિ. લૂંટી લૂંટીને શું લૂંટી જાય, માળા નીકળે, લઈ જાઓ લો. લઈ ગયેલું પાછું મૂકવું પડે, પાછું આપી જાય કે આ શું કામ લાગશે, ગો કાંઈ કામ ના લાગે. આફ્રિકાની અંદર સંતોના ધોતિયા ચોરી ગયા, પાછા મૂકી ગયા કે આ ટુકડાને કરવા શું વારો, કઈ બાજુથી પહેરવો એ જ ખબર ના પડે, કઈ બાજુથી પહેરવો, આ કે થોડા પેન્ટ શર્ટ છે ચડાવી દે, અને પહેરવો કઈ બાજુથી, પાટલી કઈ બાજુ પાડવી કાંઈ ખબર ના પડે. ઘણા જુઓ ને ધોતિયું પહેરતા ના આવડતું હોય, જે હોય તો જાણે લુંગી જેવું ધોતિયું પહેરે, ધોતિયાને બિચારાને શરમ આવે કે આને ના મારો યોગ થયો તો સારું હતું, એને એટલે આ તૈયાર ધોતી એટલે કરવી પડી કે સીધી ચડાવી દો, કારણ કે પેલી આવે ને તે આવડે નહીં અને ધોતિયાની દુર્દશા થઈ જાય. ધોતિયાની આત્મકથા લખે ને તો ધોતિયું રડતું હોય બિચારું કે ભાઈ હું આવું કાંઈ નથી, આવું એમ થોડુંક તો કંઈક રાખો મારું માન સન્માન, એવું ઘણાને આવડે નહીં. પાછો શોખ એવો હોય કે ના ના સંતો જેવું જ ધોતિયું પહેરવું છે, સંતો તૈયાર નથી પહેરતા ને અમારે આવું જ પહેરવું છે, હા ભાઈ પહેરો, તો પહેરે એટલે ધોતિયું ખરેખર રડતું હોય, રોજ રડતું હોય, પછી અમારો યોગ થાય ત્યારે અમે કહીએ ભાઈ આને રોજ દુઃખી કરો છો, કંઈક હરખું કરો, એવું થાય. ઘણાને એવું જ હોય કે આમ બસ ધોતી સાલ પહેરીને કરવું એટલે શું, આમ બસ આમ આમથી આમ છેડો નાખીને વીંટી દે અને પહેરે. ધોત્યું પહેરો તમે, હરખું પહેરતા શીખો, અને કાં તો તૈયાર ધોતી અત્યારે બહુ સારી સીધી ચડાવી દો અને સાલ ઓઢીને પૂજા કરો, પણ ધોતી સાલ પહેરીને પૂજા કરવી જોઈએ. ઘણા તો વિવિધ પ્રકારના ડ્રેસ પહેરીને પૂજા કરે, ચડ્ડી પહેરીને પૂજા કરે, સવારમાં ચડ્ડી પહેરીને પૂજા કરે, કોક પેન્ટ પહેરીને પૂજા કરે, કોક લેંગો જબો પહેરીને પૂજા કરે. ધોતી સાલ પહેરીને પૂજા કરવી જોઈએ સવારની, પેન્ટ શર્ટ ને ચડ્ડી પહેરીને પૂજા થાય નહીં, ધોતી સાલ પહેરીને કરે. એ રેશમી પાછું એટલે પવિત્ર રહે. આવી રીતે પછી એ જ્યારે પેલા ઋષિમુનિઓ બધા દોડ્યા અને જનદેવ રાજા તો બસ આમ એક ચિત્તે કથા સાંભળે, એક ચિત્તે કથા ચાલુ રાખો, કે કથા ચાલુ રાખો, ચિંતા ના કરો,
અને ત્યારે કીધું કે તમારી આખી મિથિલા નગરી બળે છે. ત્યારે રાજા જનક કે મિથિલાયમ પ્રદીપતાયમ નમે દહ્યતિ કિંચન, આખી મિથિલા બળે છે એમાં જનકનું કાંઈ બળતું નથી. જનકનું કશું નહોતું બળતું અને ઋષિમુનિઓના તુમડા બળવા લાગ્યા. આટલો મોટો રાજા, એ એમ કહેતા હતા આની પર એ ફિલોસોફી એમ કરતા હતા, વિટાયેલો છે રાજ્યમાં, વિટાયેલો છે દાસ દાસીઓથી, વિટાયેલો છે. ઘણીક વખત આવું જોઈએ છે, જે આપણે વિટાયેલા છે ને એ જ બીજાને વિટાયેલા જોઈએ છે, જે પોતે મુક્ત છે એ બીજાને મુક્ત જોવે છે, જે બંધાયેલો નથી એને કોઈ બંધાયેલો દેખાતો નથી, અને જે મુક્ત થયો નથી એને કોઈ મુક્ત દેખાતો નથી. કારણ જેવી રીતે યુધિષ્ઠિરને કોઈ દુર્જન દેખાતો નહોતો અને દુર્યોધનને કોઈ સજ્જન દેખાતો નહોતો, હસ્તિનાપુરનો વાંક નહોતો, સજ્જનનો વાંક નહોતો, વાંક દુર્યોધનની દ્રષ્ટિનો હતો, પોતે જ સજ્જન નહોતો એને બીજો કેવી રીતે, જે પોતે નિર્દોષ ન હોય એને કોઈ નિર્દોષ નહીં દેખાય, જે પોતે શુદ્ધ નહીં હોય એને કોઈ શુદ્ધ નહીં દેખાય, જે પોતે મુક્ત નહીં હોય એને કોઈ મુક્ત નહીં દેખાય. જે જે મુક્ત થયા છે એ બીજાને મુક્ત તરીકે જોતા જોતા મુક્ત થયા છે. જેને થવું છે એને એમ જ કરવું પડે. પછી બેઠા સભા કરીને પૂછ્યા રૂડા પ્રશ્ન, ત્યાં મિથિલા પુરી પર જડી ધાયા સહો સૌને ગેર લોક, જનક કહે મારું નથી જડતું સાને કરું હું મને શોક. મારું કાંઈ બળતું નથી, હું શું કરવા શોક કરું? કાંઈ મારું બળતું હોય તો શોક કરું ને. અહમ અને મમત્વ બે જ માયા છે, હું અને મારું એ બે જ માયા છે. ભગવાન કહે છે સંસારની અંદર રહેવું એ ગુનો નથી, પણ સંસારમાં મારું 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 કરીને રહેવું એ ચોક્કસ બંધનને પમાડે છે. તમારે લોઢાની બેડી છે ને અમારે સોનાની બેડી છે, બેડી તો બેડી જ છે, હું અને મારું. તમારે સોનાની બેડી છે, તમારે અહમ અને મમત્વ બંને છે, સંસારની અંદર એ બે બેડીઓ છે. કારણ હુંકાર પણ છે, દેહના સંબંધીઓ પણ છે. અમારે દેહના સંબંધીઓ છૂટી ગયા છે, હવે આ દેહ છે એટલે દેહ એટલે હું, હું હું રહ્યું, હું રહ્યું, ઓલું ગયું, ઓલું છોડી દીધું એટલે એ ગયું. થોડું ઘણું મૂડ્યું હોય બાદ નાખવાનું, પણ હું તો રહ્યું જ. અને તમારે હું અને મારું બે બેડી છે, આ બે તોડવાની છે. એ બે જો તૂટી જાય તો તમે સુખી થાઓ, અને અમારે હું તૂટી જાય તો સુખી થઈએ, એવું છે. આ બે તૂટી જાય એટલે તમે નમે બે સુખી. એટલે શ્રીજી મહારાજે વર્તાલના વિષમમાં કીધું, ત્યાગી ગૃહિનો કાંઈ મેળ નથી. વાત જ ભૂલી જવાની કે હું ત્યાગી થઈ ગયો એટલે મને એમ લાગે કે ના સંસારીથી હું શ્રેષ્ઠ. શ્રીજી મહારાજ કે વાતને ભૂલી જાઓ, એ ડેટા જ શ્રીજી મહારાજ પાસે નથી. શ્રીજી મહારાજ કે જેની સમજણ મોટી, એ મોટો. તમે 25 વર્ષથી સત્સંગમાં છો, 30 વર્ષથી છો, 40 વર્ષથી છો, શ્રીજી મહારાજ કે ડેટા કાઢ નાખો મગજમાંથી કે હું 40 વર્ષથી ત્યાગી છું, 50 વર્ષથી ત્યાગી છું, 50 વર્ષથી ગૃહસ્થ આશ્રમમાં આ સત્સંગની અંદર આટલા 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 જોઈ નાખ્યા, બધું મગજમાંથી ડેટા ડિલીટ કર દો. આ મૂર્તિનું પરિમાણ જીવન જાણું છું, અચરજકારી છે, કોઈ નથી. એનું પરિમાણ કરવાની અંદર કોઈ નથી, નવા જૂના અચરજકારી છે. આ મૂર્તિ એવી છે એમાં નવા જૂના એવી કોઈ વ્યક્તિ કરવા જેવી જ નથી, કશું કરવા જેવું નથી. વર્તાલના વિશ્વમાં કીધું, ત્યાગી ગૃહિનો કાંઈ મેળ નથી. જેની સમજણ મોટી એ મોટો છે. કેટલી જગત તરફની વાસના ઘટી છે અને કેટલી ભગવાન તરફની વધી છે એ મોટો છે. એ એકાંતિક ભાવને જે પામેલો છે એ મહાન છે, એ મહાન છે. ઘણી વખત આપણને જો ખ્યાલ ન રહે તો આપણે એવા જે ભગવાનના સંતો ભક્તો હોય એને ઓળખી ન શકીએ, એને ઓળખી ન શકીએ એટલે દીન થઈ ના શકીએ, દીન થઈ ના શકીએ એટલે ત્યાંથી કાંઈ મળે નહીં. તો જનકની વાતો રહે પણ જનક જેવી સ્થિતિ કોઈ દી થાય નહીં. ઘણી વખત એવું હોય, બાજુમાં જ દુકાન હોય, દુકાન બાજુ હોય, અને ખોડવા ક્યાં જાય? ગામના પાદરમાં, ને આ ઉકરડો મળે. દુકાન તો બાજુમાં જ છે ભાઈ, ને આ ઉકરડો છે. પણ જીવ એવો કે ના ના, હું પાદરમાંથી ખોડીને લાવું, ઉકરડો આખી જિંદગી ખોડ્યા કરે ને તોય ના મળે. ઘણાને એવું હોય,
ઘણાને હોય પારકું જ બધું સારું, પાક બાજુમાં હોય એ સારું ના લાગે એવું છે, એને સ્વીકારી ના શકે, એનું 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 જે એની પાસેથી લેવા જેવું એ લઈ ના શકે, ઠેક દૂર સુધી લેવા જાય એવું, પગ તોડી નાખે, પરસેવો પાડી નાખે, કાંઈ હાથમાં આવે નહીં. બાજુમાં હોય આપણે સામે બેંક હોય બરાબર, તો ગમે એટલા રૂપિયા કેશ ભરવા હોય તો કાંઈ જોખમ થાય? હે, આપણે જ ભગવાનની દયાથી સારું છે, ભજન થાય એમ જ છે. પણ બહુ જો કોઈ બહુ મોટું મંદિર બાલાજી તિરુપતિ બાલાજી જેવું હોય અને મોટું એને ત્યાં સોનાના બિસ્કિટ ને બધું આવતું હોય ને સામે જ બેંક હોય તો કાંઈ જોખમ રહે? કશું જોખમ ના રહે, એક રોડ ક્રોસ કરો ને લો ભાઈ. પણ બેંક અહીં હોય, ઓલો સામેથી કહેતો હોય ભાઈ અમે તમને બધું જે વ્યવસ્થા જોશે એ આપશું, બધું કરશું, આ ના ના હું તો છે ને ઠેક હિલ્સબોરોની ઓલી બાજુ ખૂનામાં બેંક છે ને આ જઈશ. કેમ? તો કે બસ તારી પાસે નહીં. આ જીવનું એવું જ છે, ઘણી વખત નજીકમાં નજીક દુકાન હોય પણ નહીં. આ તો ગ્રહસ્થ આશ્રમના છે ને એટલે નહીં, ત્યાગીને એમ લાગે એના આશ્રમ ગ્રહસ્થ. અરે ભાઈ ગ્રહસ્થની સમજણ એ આપણા કરતાં મોટી હોય, લેવી પડે ત્યાંથી. એની પાસે ઘણી વસ્તુ સારી હોય તો લેવી પડે, આપણે ત્યાગી થયા તોય લેવી પડે, એવું કાંઈ નથી. અરે કોઈ ત્યાગી આ જ થયો હોય પણ એની અંદર આપણા કરતાં શ્રદ્ધાને બધું વધારે હોય તો એમાંથી શીખવું પડે ને લેવું પડે, એની અંદર નિર્માણીપણું વધારે હોય તો લેવું પડે, એમાં દાસપણું વધારે હોય તો લેવું પડે, એવું છે. કોઈ ગ્રહસ્થ હરિભગત છે, આ જ આવ્યો હોય સત્સંગમાં પણ એનો ચડતો રંગ હોય ને આપણે બહુ જૂના થઈ ગયા હોય પણ એમાંથી લેવું પડે, શું કરીએ, ભિક્ષા માગવી પડે કે ભાઈ આપજો, લેવામાં ખોટ ના જાય, જન્મ તો વ્યર્થ નહીં જાય, નહીં તો ઓલામાં તો જન્મ જાય. પણ જીવ પોતાના અહમની અંદર જીવતો હોય પણ શ્રીજી મહારાજના વચનો ઉપર આપણને દ્રષ્ટિ હોય ને તો કોઈ દિવસ એમ થાય નહીં. જોયા કરીએ તો ખબર પડે કે ઓહો આપણા કરતાં કેવા મહાન મહાન ગુણો ભગવાનના સંતો ભક્તોમાં પડ્યા છે, કેટલા પડ્યા છે. કોઈ વર્ષો જૂના હોય એમાંય પડ્યા છે ને કોઈ ખાવ નવા હોય એમાંય પડ્યા છે. કેટલા બધા ગુણ પડ્યા છે, કેટલું બધું દિવ્યપણું, કેટલું બધું દીનપણું, કેટલું બધું નિર્માણીપણું, કેટલું બધું પડ્યું છે આપણને આશ્ચર્ય લાગે. હમણાં નહીં મેં 3-4 યુવાનોને બરાબર કડક ડોઝ આપ્યો હતો, તો એને પછી મારી પાસે સામે શું મોકલ્યું કે સ્વામી અમે તો તમારા ભિખારી છીએ, ભિખારી છીએ. આ મને લાગ્યું આટલું દીનપણું તો આપણી અંદર જ નથી, આપણને કોઈક આવું કહે તો આપણે ના કહીએ કે હું તમારો ભિખારી છું? તો આપણા કરતાં એટલો તો મહાન ગુણ એમાં દીનપણું તો પડ્યું છે ને. આપણે એને કડક શબ્દ કીધા એ આપણે આપણી ફરજ સમજીને કીધા, પણ એ કર્યા પછીથી એનું આટલું દીનપણું એ તો એની અંદર આપણા કરતાં વિશેષ પડ્યું છે, એને તો આપણે સ્વીકારી લઈએ, એ તો ખબર હોય. હું ઘણી વખત દ્રષ્ટાંત દઉં છું કે ગંગોત્રી ઉપર તરબૂચ આપણા અક્ષરની વાસે યોગી સ્વામી ભૂલી ગયા હતા લાવવાના, અને મેં ખાલી પુલ ઉપર મસ્તીમાં કીધું શું થાય ને શું ન થાય, લોયાના ત્રીજામાં તો મહારાજ આવું કહે છે, હસતા હસતા. તો તરબૂચ પાછા લેવા ગયા કિલોમીટર ચાલીને અને લઈ આવ્યા માથે મૂકીને, 200 ક્યાં હતી ત્યાંથી લઈ આવ્યા. મેં તો મસ્કરીમાં કીધેલું, મને ખબર નહીં ગયા છે, લઈ આવ્યા. હવે આપણે તો મસ્કરી કરી, મસ્તી કરી, વચનામૃતથી કરી, પણ એનો દ્રષ્ટિકોણ વચનામૃત પ્રત્યે અને સાધુ પ્રત્યે કેવો? તો આપણા કરતાં તો એની સમજણ વિશેષ ને મહાન જ થઈ. આપણે ભલે મસ્તી કરીને આપણા વચન એને બહુ દિવ્યતાથી ગ્રહણ કરી લીધું, પણ એની દ્રષ્ટિ કેટલી ઊંચી હશે કે આપણી મસ્કરીને પણ એને પોતાના કલ્યાણને અર્થે કરી લીધી, તો એને એની એની સમજણ હું બોલ્યો હોઉં તો મારા કરતાં કરોડ ગણી ઊંચી કહેવાય. એ જો જોતા આપણને આવડે, એ સમયે જોતા આવડે, એવા વ્યક્તિઓ જ્યારે હાજર હોય ત્યારે જોતા આવડે તો કામ થાય. દુકાન બંધ થઈ જાય પછી શું કામ લાગે? પછી કામ ના લાગે. દુકાન ખુલ્લી હોય ત્યારે ભગવાનના એવા સંતો ભક્તો એની અંદર જે આપણા કરતાં અનેક ગુણો જે વધારે પડ્યા છે, દિવ્યતાઓ પડી છે, એને જો એક્સેપ્ટેશન એ જ જનક જેવી સમજણને કરવાનું કારણ છે.
બાકી પુસ્તકના થોથા ગોળવાથી સમજણ આવતી નથી. પુસ્તક તો પુસ્તક જ છે, એ તો ખાલી કાગળ પર લખાયેલું છે, પણ જેના જીવનમાં લખાયેલું હોય એ જે વાંચવાથી જે થાય એ કાગળમાં લખેલું વાંચવાથી થાય નહીં. કાગળમાં લખેલું વાંચવાનું બંધ ના કરી દેતા, એ વાંચશો તો ખબર પડશે, નહીં તો ગબરગણને કશી ખબર પડે નહીં. જે પેલામાં દેખાય જેને કાગળમાં વાંચ્યું હોય એને જ દેખાય, બીજાને શું દેખાય? જેને કાગળમાં વાંચ્યું જ નથી, જેને ખબર જ નથી દાસપણું કેવું હોય, જેને ખબર જ નથી નિષ્પૃહપણું કેવું હોય, જેને ખબર નથી વૈરાગ કેવો હોય, જેને ખબર નથી ગુણગ્રાહક દ્રષ્ટિ કેવી, એ બધું કાગળમાં લખ્યું હોય. અને કાગળમાં વાંચેલું પછી કોકના જીવનમાં વંચાય ને ત્યારે એનો જીવનને બરાબર વાંચીને પછી પાકું કરું, એનો સંગ કોઈ પણ રીતે કરીને એ વસ્તુ આપણી અંદર આવે એવું કંઈક કરવું તો મળે. એકલા કાગળિયાવાળાને ના મળે. અને કાગળિયું જેને નથી જોયું એને તો ઓલો હાર બાજુમાં ગોપાળાનંદ સ્વામી રહેતા હોય ને સહજાનંદ સ્વામી રહેતા હોય ને તો એને ખબર જ નથી લક્ષણ એક એ તો નથી. ઘણા ગોતવા નીકળી પડ્યા, ગ્રહણ રોકે ત્યારે ગોપાળાનંદ સ્વામી માનીશું, ગોત્યા જ કર ભાઈ, હો જન્મ ગોતીશ તોય નહીં મળે, કારણ કે લક્ષણ જ નથી એવું તો શાસ્ત્રમાં, કારણ કે એને કાગળ વાંચ્યો નથી, બસ ખાલી બસ એક સાંભળી લીધું આટલું, હવે એવું ગોતવા નીકળે તો ના થાય. લક્ષણ જે લખ્યા છે શાસ્ત્રમાં એ રીતે ગોતે મળે. જનક રાજા ગ્રહસ્થ હતા પણ એનો સંગ બધા જ કરતા. જનક કહે મારું નથી જડતું સાને કરું હું મને શોખ, રાજસાજ સુખ સંપત્તિ વળી દેહ ગેહ દારા દામ, એહ કોન કેના કોન આપને કોઈ કેને ન આવે કામ. જનક રાજા કે છે રાજ સુખ સંપત્તિ દેહ ગે સ્ત્રી પૈસા આ બધું કોણ, એ ક્યાં આપણને અંતકાળે કામ લાગવાનું છે? એકે કામ લાગે એવું નથી. નીલકંઠ ભગત જનક રાજા જેવી સમજણ કરતો, મિથિલાયમ પ્રદીપ્તાયમ ન મે દહ્યતી કિંચન, જો પછી કેવા સુખી થાવ છે. અન સમજને આપનો સહુ માની રહ્યો મન માય, જુએ વિચારી જીવમાં તો નથી આપનું કાય. બધું જ અનહમજનમાં મનાઈ ગયું છે, આ બધું મારું છે, બાકી કાંઈ આપણું નથી. એમ રાજ્યમાં રહી રાગ તજો એ છે લક્ષ લેવા જેવો ઘણો, તુચ્છ પદાર્થ સારું તનાવું એવો જોઈએ નહીં મત આપનો. આપણે જ નથી જનક જેવું રાજ, નથી જનક જેવી દાસદાસીઓ, નથી એના જેવું કાંઈ સન્માન, નથી એના જેવું કશું જ સંપત્તિ, નથી કશું જ નથી. ભાડે ઘરમાં રહેતા હોઈએ ક્યાં કંઈ જાજુ આપણે કરવાનું છે? ભાડે ઘર અને નથી સંપત્તિ, નથી રૂપિયા, નથી કોઈ એના જેટલી સલામ ભરતું આપણને. આપણે માંડ કેવું પડે ભાઈ ભરજો થોડી, તમને ખબર નથી હું હામો મળું તો આમ સેજ આમ કરવું જોઈએ એવું તમને ખ્યાલ નહીં, આમ થોડું નમી જવું જોઈએ. આપણે કેવું પડે? જનકને કેવું નહોતું પડતું, એટલા લોકો સલામ ભરતા હતા. તોય જનક રાજા કે અમારે કાંઈ કામનું નથી, મારે તો આ સાધુનો સમાગમ છે એ જ કામનો છે, આ દેહનો કોઈ નિર્ધાર નથી. તું જ પદાર્થ સારું શું તનાવું? જનક રાજા જેવી સમજણ વિચારે તો આવું થાય. ખાવા ખટ રસ નરેશ સૂતને તોય ડોળા દેખી દગે દલ, નિષ્કુળાનંદ એ કંગાલ છે નથી આવ્યો રાજાનો અમલ. રાજા પાસે મેવા મીઠાઈ હોય અને પછી વડના ટેટા જોઈને દોડા જોઈને જેને આમ ખેંચાણ થાય, નિષ્કુળાનંદ સ્વામી કે કંગાલ છે, કંગાલ. ભગવાન જેને મળી ગયા, રાંકપના ટાળી રે કીધા હમણે રાજવીરે, જેને ભગવાન મળ્યા, જેને આવો દિવ્ય સત્સંગ મળ્યો, જેને વૈરાગ્યની દ્રષ્ટિ મળી, જેને આત્મનિષ્ઠાની વાત મળી. ગોપાળાનંદ સ્વામી વાતમાં કહે છે સુખ્યો કોણ? જેને કાંઈ જોઈએ જ નહીં એ સુખ્યો. કશું જ ના જોઈએ, કશું ના જોઈએ એનો અર્થ દેહના નિભાવરૂપ જે જરૂર છે એટલું બસ વગર પ્રયત્ને ભગવાન આપી દે, એટલું મળી ગયું પૂરું થઈ ગયું. દેહના નિભાવરૂપ શું જોઈએ? અન્ન મધ્ય મીઠું, અન્ન મધ્ય મીઠું, બીજું કાંઈ ના જોઈએ. બીજું જે જોઈએ છે એ બધોય બધું દુઃખરૂપ છે. અન્ન મધ્ય મીઠું સ્વામીએ કીધું, પાણી જોઈએ, વસ્ત્ર જોઈએ, શરીરને ટકાવવા જોઈએ. કેટલું આપણે તો કેટલું બધું જોઈએ, ગળ્યું જોઈએ, તીખું જોઈએ, ખાટું જોઈએ, ખારું જોઈએ, ખાવાની અંદર આવવું જોઈએ,
પહેરવાની અંદર આ પ્રકારનું જોઈએ, આ પ્રકારનું જોઈએ, આવું જોઈએ, એમાંય જોઈએ, પથારી હોવાની આ પ્રકારની જોઈએ, ચશ્માની ફ્રેમ પણ આ પ્રકારની જોઈએ. એટલે જોવા અરે મતલબ છે, પ્રેમ અરે શું મતલબ છે, પણ નહીં મારે અહીંથી આમ દોરો નહીં આ આના રહેવું જોઈએ, કાચ એકલા રહેવા જોઈએ, પણ હું તારો ફોટો કોણ લેવાનો, કોઈ લેવાય નથી આવતો, સામેથી કેવું પડે ફોટો પાડજો, ફોટો પાડજો ભાઈ ઊભો છું એમ. આપણે ઊભા હોય ને તો પેલો ફોટાવાળો એમના કે તમે નથી દેખાતા એમ, સમજાય ને, પણ આમ મોઢું કાઢે કે હું દેખાઉં છું, નથી બાજુવાળાને પડી, નથી સામેવાળાને પડી, પણ આને છે કે હું દેખાઉં છું. હવે ફોટાની ફ્રેમ આવી જોઈએ, આ આવવું જોઈએ, આ આવવો જોઈએ, ફોન આવવો જોઈએ, કેટલી બધી રિક્વાયરમેન્ટ આપણી દેહના નિભાવ સિવાયની, વાસનાના નિભાવની રિક્વાયરમેન્ટો કેટલી આપણી અનંત પ્રકારની. ભાઈ હાર મારી પાસે એક જ પાંખડીનો, ના હાર તો મારે આવો જ જોઈએ, હારમાંય તમારે, આ હારમાંય મારે હારો, આમાં આ પ્રકારનું દેહના નિભાવરૂપ જે છે એ સિવાયનું જેટલું છે બધું ફેલ છે, બધું જ બંધન છે, બધી જ વાસના છે. એને ભલે આપણે એ સ્થિતિએ નથી પહોંચ્યા, પણ આપણને જ્ઞાન હોવું જોઈએ કે આટલું મારી પાસે ફેલ છે, આને મારે આટલા સમયમાં કાઢવાનો છે, અને એનો આપણો પ્રયત્ન શરૂ હોય તો આ બધું થાય. નિષ્કુળાનંદ સ્વામી કે નહીં તો કંગાલના કંગાલ મરી જવાય. રાજા હોવા છતાંય ને રાજાના કુંવર હોવા છતાંય આવો સ્વામી અહીં વાત કરે છે. કડવું 40 અહીં પૂર્ણ થયું છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ. વાલા ભક્તો, આપ આજથી આપણો ચતુર્થ પાઠો